આમ આદમી પાર્ટી ચલો ઘઉં કી ઓર અભિયાનના સફળતાના પગલે આજે આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાત રાજ્યમાં તેનું સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મહુડી ગામના કોંગ્રેસના ચાલુ ડેપ્યુટી સરપંચ શ્રી અશોકભાઈ ખોખરિયા, ટેબડી ગામના ભાજપના બે વખતના ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી ચુનીલાલ મકવાણા, ઉમરા ગામના કોંગ્રેસના શ્રી શામળભાઈ પરમાર, નવા મોટા ગામના કોંગ્રેસના શ્રી રવિન્દ્રભાઈ ગમાર આજરોજ આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ ગયા છે. આ તમામ પદાધિકારીઓ કોંગ્રેસની ઢીલી નીતિઓ અને ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને તેમજ ભાજપના ગ્રામ્ય વિકાસ પ્રત્યેની ઉદાસીનતાથી નારાજ થઈને આમ આદમી પાર્ટી આપણા ગામોનો સાચો વિકાસ કરશે તેવા આશાવાદથી તેઓના આશરે 300 કરતાં વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોડાઈ ગયા છે, જે આવનારા રાજનીતિ અને એ ચૂંટણીઓમાં ખેડબ્રહ્મા તાલુકાના આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ અને ખેડબ્રહ્મા શહેરની આગેવાનીમાં આ એક બહુ મોટો બદલાવ થઈ શકશે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. મેં કામ કર્યું હતું કોંગ્રેસ પાર્ટીની અંદર, અમને કોઈ તાલુકાની અંદર, કોઈ જિલ્લાની અંદર કોઈ અમને કોઈ એટલું જોઈએ તો સાથ સરકાર સાથે કામ પણ નહીં આપતું. એમથી અમે આમ પાર્ટી અમદાવાદ લઈ રહ્યા છીએ, બરાબર, અને જોડે પણ ગયા છીએ. 200-300 માણસો અમારા ટેન્ડર તો આજની તારીખમાં છે જ, પણ હજી અમે કાર્યકર્તાઓને મજબૂત કરશું અને મજબૂત કરી અને જેમ આગળ રણનીતિ પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટી અમે 200-300 કાર્યકર્તા જોડાઈ રહ્યા છીએ અને હજી પણ અમે થોડી ઘણી લાગણીથી અમે કાર્યકર્તાને ઊભા કરીશું અને ઘર ઘર જઈને અમે મહેનત કરીશું અને આવનાર સમયની અંદર ચૂંટણી અમે જીતશું એવી આશા રાખી અને અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. પરમાર સામોભાઈ કલાભાઈ, ગામ ઉંગોરા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. હું લગભગ 15-17 વર્ષની આસપાસ કોંગ્રેસ તરીકે કાર્યકર્તા તરીકે મેં બહુ કામ કર્યું અને લોકોના ઘરે ઘરે જઈ પગે લાગી એમના હાથ પગ દબાવે આ રીતે એમના જોડેથી વોટ બી લીધી અને જબરજસ્ત કામ કર્યું. જ્યારે અમારે જ્યારે જરૂર પડી હતી કે આ કામ કે પેલું કામ, ગમે તે કામ માટે અમે કામની માગણી કરી, અમને કોઈ કામ મળ્યું નહીં અને લોકો સુધી એ કામ ના મળે, એના લીધે અમને કૈલાસભાઈ કરે છે એ ભાઈ અમને મળ્યા, વાતચીત થઈ, પછી વિચાર કર્યો કે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈએ તો જ અમારું ભવિષ્ય સુધરશે. આ રીતે આમ પાર્ટીની અંદર જોડાયા. બીજેપીની અંદર જોવા જઈએ તો એમાં કશું કંઈ છે જ નહીં, એ પોતે કાર્યકર્તાનું કશું કોઈ જોતા જ નહીં એ બી, અને કોંગ્રેસ બી પાર્ટી એવી છે. આમ જોવા જઈએ તો અશ્વિન સાહેબ, કોઠવાલ સાહેબને જોઈએ તો 8 વર્ષ થઈ ગયા આજ દિવસ સુધી ખેડબ્રહ્મા તાલુકાથી માંડી કુશીના તાલુકાથી મોડી એક પણ પાખડો બેસવા માટે હજી સુધી મૂક્યો નથી, એટલા માટે અમને બહુ દુઃખ થયું અને સંતોષકારક અમને જવાબ મળ્યો નથી. બીજેપીની અંદર બી આવું જ છે, કશું જ કોઈ કોઈને મળ્યું નથી, કોંગ્રેસની અંદર કશું જ કોઈ મળ્યું નથી. આવી તકલીફો વેઠતા વેઠતા આટલા સુધી આવે એટલા માટે આમ આદમી પાર્ટીની અંદર સ્વેચ્છાથી અને નિસ્વાર્થ ભાવે આ પાર્ટીની અંદર જોડાયા છે. અમારી અંદર કાર્યકર્તા હોપ 300 ઉપર નીકળે ને એનથી 18 કાર્યકર્તા જોડાશું એટલે ખાતરી આપું છું. મકવાણા ઘરેથી રાજેશભાઈ, હું ગામ રતનપુર મારા મજા તરીકે ડેપોટી સરપંચમાં હતા. છેલ્લા મારા ફાધર અને અમે ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા આજ સુધી. હવે ડેપોટી સરપંચ તરીકે મારા મજાને ચૂંટાઈ આવ્યા હતા રતનપુર પંચાયતની અંદર. તો કામ 6 મહિના એનું સરસ કામ કર્યું હતું. તો
જે સરપંચ અને જે પાર્ટીના ભાજપના પાર્ટીના માણસો હતા એ લોકોને એમ થયું કે ખરેખર આ વ્યક્તિ 5 વર્ષ સુધી ટકી જશે તો આ આવનારા 5 વર્ષની અંદર સરપંચ તરીકે ચૂંટાઈ જશે તો અમારું કંઈ રહે નહીં એમ. તો આ વ્યક્તિને એમથી કાઢી મૂકો અને ગમે તે કરીને જો કંઈ વાત નહીં કંઈ નહીં તો અવિશ્વાસ દરખાસ્ત રાખી મને કાઢી મૂકવામાં આવ્યું. તો મેં ભાજપની પાર્ટી છોડી કોંગ્રેસનો સાથમાં જોડાયો. તો કોંગ્રેસ પણ એવી જ હતી કે જે ભ્રષ્ટાચાર આ ખોટા ખોટા વાયદા કરવાના હું તમને આ કરી આપીશ આ કરી આપીશ તો એ પણ એવું છે. તો કંટાળી બંને પાર્ટીથી કંટાળીને એ શાંતિથી ઘરે બેઠા. તો હમણાં ટૂંક સમયની અંદર મને કામળભાઈનો કોન્ટ્રાક્ટ થયો કે કેજરીવાલ તરીકે પાર્ટીની આપણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી તરીકે જોડાયા છીએ. અમારા જે અમારા આગેવાનો છે અમારા લગભગ અમે 300 થી 400 જણની અમારા ટીમ છે. અત્યારે હાલ 3 થી 4 જણ અમે અહીંયા આવ્યા છીએ. તમારી સાથે પણ એ બધા જ જોડાવાના છે. સક્રિય કાર્યકર્તા તરીકે અમે કામ કરીશું.